બનાસકાંઠાના ડીસામાં ગઈકાલે મળી આવેલા નદીના પટમાંથી યુવકની લાશ મામલે આજે મૃતકના પરિવારજનોએ આજે હંગામો મચાવ્યો હતો અને જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। મોડી સાંજે પોલીસે આ મામલે સકમંદોની અટકાયત કરતા પરિવારજનોએ મૃતકના અંતિમ સંસ્કાર કરાવ્યા હતા। ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતો સુરેશ બારોટ નામનો 17 વર્ષીય યુવક ડીસાની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો। જે બે દિવસ અગાઉ મોડી સાંજે હોસ્પિટલથી ઘરે જવા માટે નીકળ્યો હતો પરંતુ મોડી રાત સુધી ઘરે ન પહોંચતા તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી। જોકે બીજા દિવસે સાંજે હત્યા કરાયેલ હાલતમાં નદીના પટમાંથી યુવકની લાશ મળી આવી હતી। બનાવના પગલે તેના પરિવારજનો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાં સુરેશ બારોટને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી। પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કરી મૃતકની લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। જોકે પીએમ થયા બાદ પરિવારજનોએ તેની લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। આજે 24 કલાક બાદ પણ તેના પરિવારજનો લાશ સ્વીકારવા તૈયાર નથી અને આજે મૃતકના પરિવારજનો અને બારોટ સમાજના આગેવાનોએ ભેગા થઈ સિવિલ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો। તેમાં જ્યાં સુધી પોલીસ આરોપીઓને નહીં પકડે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। મારો ભાઈ સુરેશ પ્રવીણભાઈ બારોટ જેની ગઈકાલે નિર્દલીય હત્યા થઈ છે એ પ્રવીણ ઠક્કરને ત્યાં જોબ કરતો હતો। એના સીસીટીવી ફૂટેજ દેખવામાં આવ્યા તો 9:27 વાગે ફોન ઉપર વાત કરતાં કરતાં બહાર નીકળ્યો છે। જે પોલીસ તંત્રએ આ બધું દેખ્યું છે છતાં પણ બી 24 કલાક થઈ ગયા હજી સુધી પોલીસ તંત્રએ એની અંદર કોઈ ઉકેલ નીકાળ્યો નથી। અને આ એક સામાન્ય દેખાય જ છે કે ભાઈ ઓની કોલ ડિટેલ નીકાળવામાં આવે તો આનો તરત ઉકેલ નીકળી શકે એમ હતો છતાં પણ બી 24 કલાક થવા છતાં પણ બી હજી સુધી કોઈ કોલ ડિટેલ આવી નથી, કોઈ આરોપી આવ્યો નથી તો પોલીસ તંત્ર કરે છે શું? મૃતદેહ એના માટે નથી લેવામાં આવ્યો કે હજી સુધી પોલીસે કોઈ અમને સંતુષ્ટ જવાબ નથી મળ્યો પોલીસ તરફથી। બરોબર, આ કાર્ય બધું પોલીસનું છે, પોલીસ ઉકેલ નીકાળે નહીં ત્યાં સુધી અમે કઈ રીતની બોડી લઈ જઈએ? બરાબર, બીજી વસ્તુ કે કોલ ડિટેલ ઘટાવી એ તો એક સામાન્ય વસ્તુ થઈ ગઈ, પોલીસના હાથમાં છે બરાબર, એક અરજી આપે તો કોલ ડિટેલ મળી જાય અને કોલ ડિટેલના આધારે આરોપી તરત મળી જાય એમ હતો છતાં પણ બી હજી સુધી કોઈ એવું કર્યું નથી। અને આ વસ્તુ જો હજી પણ બી અમે પોલીસને 24 કલાક આપીએ છીએ આ વસ્તુની અંદર 24 કલાકની અંદર જો આરોપીને હાજર કરશે તો બરાબર, નહીં કરે તો પછી અમારો રાજસ્થાન અને ગુજરાતની બારોટ સમાજ એકઠિત થઈ અને ઉગ્ર આંદોલન ઉપર ઉતરશે અને એની તમામે તમામ જવાબદારી સરકાર અને પોલીસની રહેશે। આ મામલે પોલીસે સકમંદોની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરતા રોષે ભરાયેલા મૃતકના પરિવારજનો શાંત થયા હતા અને મૃતક સુરેશના મૃતદેહની અંતિમ ક્રિયા કરાવી હતી। તો આ તરફ વડગામથી મહેમદપુર રોડ ઉપર પાણીના હવાડામાંથી એક આધેડની તરતી લાશ મળી આવી હતી। આ આધેડ અસ્થિર મગજ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મરનાર યુવક વડગામ તાલુકાના બગદા ગામનો પરમાર રમેશભાઈ કરશનભાઈ હોવાનું જાણવા મળ્યું છે। વડગામ પોલીસ દ્વારા આ યુવકની લાશ પીએમ માટે વડગામ સીએચસી ખાતે ખસેડવામાં આવી હતી। આ અંગે વડગામ પોલીસ મથકે જાણ કરતાં આકસ્મિક મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે।